નર્મદામાં બે યુવકોના મોત બાદ રાજનીતિ તેજ થઈ છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા કેવડિયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો. આપ કાર્યક્રમ યોજે તે પહેલા આજ અટકાયતોનો દોર શરૂ. પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને નજર કેદ કરાયા. સુખરામ રાઠવાને પોલીસે તેમના ઘરમાં નજર કેદ કર્યા છે. કેવડિયા આવતા જતા વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ. તો કોંગ્રેસના નેતા રણજીત તડવી અને શૈલેષ તડવીની પણ અટકાય. નર્મદા જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો છે. કાર્યક્રમ પહેલા મૃતકના પિતાએ વિડીયો વાયરલ કર્યો. 13 ઓગસ્ટે એમનો કોઈ જ કાર્યક્રમ નથી તેવું મૃતકના પિતાએ કહ્યું છે. કંઈ પણ થાય તો તેઓ જવાબદાર નથી. સવા મહિના સુધી અમારે ઘરની બહાર નીકળે તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા 24 કલાક ખુલ્લા રહેશે. તારીખ 13/8/24 અને મંગળવારના રોજ કેવડિયા ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવે છે તે કાર્યક્રમની પરમિશન સરકારશ્રી તરફથી આપવામાં આવેલ નથી. આ બાબતને ધ્યાનમાં લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જણાવવાનું કે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નથી. આપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમાં ધ્યાન આપવાનું છે, તેમાં સહભાગી બનવાનું છે. નર્મદા જિલ્લા કે એકતાનગર મેં 13 તારીખ કો જો પ્રોગ્રામ રખા ગયા હૈ ઉસકે બારે મેં ધારાસભ્ય શ્રી મેરે પાસ મિલને કે લિયે આયે થે ઓર જો પ્રોગ્રામ હૈ ઉસકે અંદર જો એપ્લિકેશન દી હુઈ હૈ ઉસ એપ્લિકેશન મેં જો મેન્શન કિયા હુઆ થા ઉસ ચીઝો કે અલાવા કુછ ચીઝો ઉન્હોને આજ બતાઈ હુઈ હૈ તો પ્રોગ્રામ મેં એક્ઝેક્ટલી ક્યા હોને વાલા હૈ ઉસકે ઉપર અભી તક ઉનકા જો ડિસિઝન હૈ વો નહીં હુઆ હૈ વો હોને કે બાદ ઓર અભી કી જો પરિસ્થિતિ હૈ કે અલગ અલગ જગા સે લોગ આને કી જો ઈચ્છા રખ રહે ઓર બતા રહે તો ઉસકે બારે મેં નિયોજન દિખાઈ નહીં દિયા હૈ ઓર સમાજ તરીકે સામાજિક આગેવાનો તરીકે સે સભી લોગ મિલકર પ્રોગ્રામ કર રહે તો હમ યે ભી જાંચ કર રહે કે ઇસમેં કોન કોન કિસ કિસ કી તરફ સે યે પ્રોગ્રામ રખા ગયા હૈ. તો ખાસ જે મૃતકના પિતા છે તેમણે કહ્યું છે કે આમાં અમે કોઈ સહભાગી થવાના નથી. જે પણ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવવું હોય તે અમારા ઘરે આવી શકે છે. એટલે કે એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા આખું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ એ પહેલાં જે નેતાઓ છે તેમની અટકાયતોનો દોર પણ શરૂ થઈ ગયો છે અને સુખરામ રાઠવા નજર કેદ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસ અને આપના નેતાઓને પણ હાલમાં નજર કેદ કરવામાં આવ્યા છે અને સાથે ચૈતર વસાવા પોતાનો એજન્ડા સંતોષવા માટે આ કામ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરી રહ્યા છે. અમારી સાથે ચૈતર વસાવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, જો આમ આદમી પાર્ટીના નેતા છે. ચૈતરભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. યુવકના જે મૃતક યુવકના પિતા કહી રહ્યા છે કે આ એક રાજનીતિ આખો કાર્યક્રમ છે, અમારો એમાં અમે કોઈ સમાવિષ્ટ નથી, ત્યારે શા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? પહેલાં તો એ આપની પ્રતિક્રિયા જણાવશો. આપણે જે દિવસે 7 તારીખે જયેશભાઈ તડવીનું મૃત્યુ થયું માર ખાઈ થઈને, 8 તારીખે સંજયભાઈ જેમને ખૂબ માર માર્યો હોય એમનું મૃત્યુ થયું, તે દિવસે નાલકના ધારાસભ્ય ભાજપાના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ, જિલ્લા પંચાયત નર્મદાના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, રણજીતભાઈ તડવી, અમે બધાએ નક્કી કર્યું હતું કે આપણે 5 દિવસે 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખીશું અને એ વાતને લઈને અમે એસપી સાહેબને પણ મળ્યા, એમને સહમતિ આપી કે તમે પ્રોગ્રામ કરો અને એ પ્રોગ્રામને લઈને અમે જયારે આજે કાર્યક્રમ રાખ્યો ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે અમારા સમાજના કેટલાક આદિવાસી નેતાઓના પેટમાં તેલ રેડાય છે, એટલા માટે એ લોકોને ચૈતર વસાવવાનો એજન્ડા દેખાય છે. તમે ક્યાં હતા 7, 8 અને 9 તારીખે જે અત્યાચારો થયા તમે ક્યાં હતા અને તમે શું સરકારમાં રજૂઆતો કરી છે? એટલા માટે ચૈતરભાઈ ત્યાં જાય છે, આ લોકોને એજન્સી સાથે બેસાડીને ધરણા કરવા પડે છે, અમારે ન્યાય અપાવીએ છીએ એજન્સી સાથે લઈને અને એમને ન મળે એ જ અમારો હેતુ હોય છે, ત્યારે અમને પોસાતું નથી. આજનો કાર્યક્રમ એ અમારો સંવિધાનિક અધિકાર છે, સામાજિક કાર્યક્રમ છે, અમે કા કોઈ રાજનીતિ કરીએ છીએ? કરવું હોય પોતે કરે, આજે અમને જવા દેવામાં નથી આવ્યા. મને અહીંયા મારા ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા, ત્યાંથી હું તો અમે તો કીધું ભાઈ અમે જવાના, અમારો અધિકાર છે, અમને તમે રોકી નહીં શકો, તો અમે નીકળ્યા છે. પછી પણ 8-10 પોલીસની ગાડીઓ, ઠેર ઠેર નાકાબંધી. અમારા પણ જે મૃતક યુવાનો છે એમના પરિવારજનો આપનો સાથ નથી આપી રહ્યા. ચૈતરભાઈ, પરિવારજનોને 2 દિવસ પહેલા પોલીસ ડિપાર્ટમેન્ટ અને ત્યાંના શાસક પક્ષના નેતાઓ દ્વારા એવી રીતના એમને ડરાવવામાં આવ્યા
કે તમને જે સરકાર સહાય આપેલી છે એ પણ અમે લઈ લઈશું, તમને જે એજન્સી દ્વારા જે સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે, અને અહીંયા ખૂબ મોટી ધમાલ થવાની છે અને એમાં તમે બધા જેલમાં જશો, એમ કરીને બાજુમાં ઉભા રાખીને વિડીયો જેમ જેમ બોલે એ પ્રકારના વિડીયો બનાવીને એમણે વાયરલ કર્યા છે. એ ખૂબ દુઃખદ વાત છે. આમાં કોઈ રાજનીતિ નહીં હોવી જોઈએ. અમે તો બધા જ પક્ષ વાત ભૂલીને અમે બધા ભેગા થવા હતા ને એના માટે જ અમે નીકળ્યા છે. અમારો આના પછીનો કોઈ એજન્ડા નથી. અમારો એક જ ઉપદેશ આપવા માંગતા હતા, સંદેશો આપવા માંગતા હતા. જ્યારે પણ આદિવાસીના યુવાનો સાથે આવી રીતના મારી મારીને મારી નાખવામાં આવશે ત્યારે અમે પક્ષ પાર્ટી ભૂલીને એક સંપ થઈને એક છીએ એ સંદેશો બધાને આપવા માંગતા હતા. અને આમાં તમામ સમાજ વર્ગના લોકો પણ હાજર થવાના હતા, બધા જ આવવાના હતા. છતાંય પોલીસ પ્રશાસન પર દબાણ ઉભું કરીને આ કાર્યક્રમમાં સામાજિક કાર્યક્રમ હોવા છતાં અટકાવવામાં, અમને બધાને ડિટેન કરવામાં આવ્યા છે. હું પોતે આ ઘરેથી નીકળ્યો છું, મારી સાથે આગળ પાછળ 7-8 ગાડીઓ પોલીસ છે, આઈપીએસ અધિકારીઓ બધા મૂકવામાં. તો અમારો અધિકાર છીનવામાં, અમે હક અધિકારની વાત કરીએ, ન્યાયની વાત કરીએ, ત્યાં પણ રાજનીતિ, ત્યાં પણ બિલકુલ ચેતરભાઈ, તો કઈ રીતના ચાલશે? અમારો સંવિધાનિક અધિકાર છીનવાઈ રહ્યો છે. જી આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.